समाधि तंत्र आचार्य भगवान पूज्यपाद स्वामी रचित समाधि तंत्र तथा श्री प्रभाचंद्र जी रचित समाधि तंत्र नी टीका एनो स्वाध्याय चाले छे। एमां आपणे 20 गाथा सुधी स्वाध्याय कर्यो छे, 20मो श्लोक आपणे पूरो कर्यो छे। हवे आजे 21मा श्लोक थी स्वाध्याय आगळ शुरू करिए, ते पहेला सहज पुनरावर्तन करिए। 17मा श्लोक थी विचार करिए तो 17मा श्लोक मां ए वात आवी के अंतरंग अने बाह्य बन्ने प्रकारनी प्रवृत्ति नो त्याग करो, एटले बाह्य जल्प अने अंतर जल्प एने छोड़ीने, बाह्य जल्प अने अंतर जल्प बन्ने ने छोड़ीने आत्मा साथे नु जे जोड़ाण एने योग कहो, एने समाधि योग कहो। 17मी गाथा 17मा श्लोक मां ए वात करी के जे बहिर जल्प छे ए बहिर जल्प ने अने अंतर जल्प ए बन्ने नो त्याग करी अने आत्मा साथे नु जोड़ाण एवो योग, ए योग ने समाधि कहू। अने ए समाधि योग मा परमात्मा स्वरूप नो प्रकाश थाय छे, परमात्मा स्वरूप पोतानो प्रसिद्धि पामे छे, ए वात त्यां लीधी। हवे जयारे आ वात लीधी तो पछी ए बहिर्जल्प ने अंतर्जल्प एने छोड़वा कई रीते ए आगळ प्रश्न थाय, एटले 18मी गाथानी अंदर पछी बहिर्जल्प कई रीते छोड़वा एनी वात लीधी। बहिर्जल्प ने कई रीते छोड़वा एनी वात पछी 18मी गाथा मां लीधी, 18मा श्लोक नी अंदर लीधी। एमां ए रीते वात आवी 18मा श्लोक नी अंदर बहिर्जल्प छोड़वानी वात लीधी, एटले बाह्य मां अनेक प्रकारे जे विकल्पो थता था ए बधा पोते जुदो छे ए वात त्यां लीधी। एटले केटलुं सरस रीते समझाव्युं आचार्य भगवाने के बहारमां जे काई बधुं देखाय छे, जे इंद्रियो द्वारा देखाय छे, शरीर आदि जे काई देखाय छे, तो बधुं जड़ छे, अचेतन छे। तो ए अचेतन साथे हुं शुं वात करूं, अचेतन साथे हुं शुं वात करूं, अने जे चेतन छे काई देखातुं नथी, एटले मारे कोनी साथे बोलवुं। एटले ए रीते आखी वात लई अने एम समजाव्युं के भाई मारे बहारमां तो काई बोलवा जेवुं छे ज नहीं, एटले बहिर्जल्प ने आ रीते छोड़ाव्यो। કેટલી સરસ આખી આ તમને એમ લાગે કે સમાધિ તંત્ર બહુ સહેલું છે, પણ ખરેખર જોવા જઈએ તો સમાધિ તંત્રને આચાર્ય ભગવાને આપણે માટે ખૂબ સહેલું કરી દીધું છે કે તમે જશો કેવી રીતે અંતરમાં, અંદરમાં જવું છે તો તમે કેવી રીતે જશો। તો બહિર્જલ્પ અંતર્જલ્પ છોડવાની વાત બહુ સરળ ભાષામાં સારી રીતે સમજાવી, એટલે ત્યાર પછીથી હવે બહિર્જલ્પ કેવી રીતે છોડવા, તો કે તમે આવી રીતે વિચારો કે તમે જે જોઈ રહ્યા છો, ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન કરી રહ્યા છો, એ બધું શું છે? તો બધું જળ છે। તો કઈ જળ સાથે વાત થાય, અને જેને ચેતન તમે માનો છો એ તો કઈ દેખાતું નથી, તો પછી કોની સાથે વાત કરવી છે? એટલે બહારમાં કોની સાથે હવે વાત કરવાની રહી? મારે બહારમાં કોઈની સાથે વાત કરવાની રહેતી જ નથી। આમ કરી અને બહિર્જલ્પ છોડાયા, જો આચાર્ય ભગવાનની રીત જુઓ કેટલી સરસ રીતે। અને પછી 19મી ગાથાની અંદર અંતરજલ્પને છોડવાની વાત લીધી, કે પોતાને અંદરમાં જે ચાલી રહ્યું છે એટલે સુધી કે એને એમ છે કે હું બીજાઓ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરું છું, શીખું છું, અધ્યાપક દ્વારા કે ગુરુ દ્વારા શીખું છું, અથવા તો હું બીજાને કાંઈક શીખવાડું છું, એવો જે વિકલ્પ છે ને એને ઉન્મત્તપણું કહી દીધું, એને તો ઉન્મત્તપણું કહી દીધું। એટલે વિકલ્પ જ કાઢી નાખ કે ભાઈ તું બીજા દ્વારા શીખે છે અથવા તો તું બીજાને શીખવાડે છે, એ અંદરમાંથી કાઢી નાખ, એટલે અંતરજલ્પને છોડવા માટે થઈ અને આખી વિચારસરણી જ આખી જુદી રીતે આપી દીધી।
કેમકે એમ કહ્યું કે હું બારમા જો કોઈ દ્વારા જાણું છું સમજું છું અથવા તો હું બીજાને જો સમજાવું છું તો એ તો ઉન્મત્તપણું છે, ઉન્મત્ત ચેષ્ટા છે, એટલે પાગલપણું છે. કારણ કે હું તો નિર્વિકલ્પ વચન વિકલ્પોથી અગ્રાહ્ય છું, નિર્વિકલ્પ છું એટલે કે વચનથી અને વિકલ્પોથી જણાવું એવો નથી. તો પછી આ વિકલ્પો શાના? એમ કરી અને અંતરજલ છોડાવ્યા. અને આ રીતે 19મી ગાથાની અંદર બહુ સરસ રીતે વાત મૂકી, ગુરુદેવ એનો સરસ રીતે વિસ્તાર કર્યો અને એ ગાથા બહુ પ્રયોજનભૂત આપણને માટે રહી. એના પછીથી 20મી ગાથાની અંદર ત્યારે ભગવાને શું કહ્યું કે શું ગ્રહી શકાય, શું ગ્રહી શકાય અને શું ન ગ્રહી શકાય, શેને એ ગ્રહણ કરે અને શેને એ છોડે, એની વાત લીધી કે શુદ્ધ આત્મસ્વરૂપ જે છે એ અગ્રાહ્યને તો ગ્રહણ કરતું નથી. એટલે અગ્રાહ્ય શું કહ્યું? અગ્રાહ્ય એટલે બહારના જે બધા પદાર્થો છે એને અગ્રાહ્ય આપણે જાણીએ છીએ, પણ અહીંયા તો ક્રોધ આદિને અગ્રાહ્ય કહ્યા, એટલે એના પોતાના ભાવ છે એને જ અગ્રાહ્ય કહ્યા. ત્યાં પછી ટીકામાં આગળ વિસ્તાર કરતા એ વાત લીધી, સમયસારની ગાથાની પણ વાત લેવામાં આવી અને એને લીધે થઈને એમ પણ કહ્યું એ ત્રણ ગાથાઓ જે સાથે હતી તો એમાં તો એ વાત આવતી હતી કે પર પદાર્થને એટલે કે આહારના પરમાણુને આત્મા ગ્રહતો નથી, ગ્રહી શકતો નથી, એ વાત હતી ત્યાં. તો મૂળ વાત તો ત્યાં એ હતી, પણ તો અહીંયા આધારના શ્લોક તરીકે એ શ્લોકને પણ લેવામાં આવ્યો. અને પરને ગ્રહી નથી શકતો એ વાત જે હતી તે ત્યાં 406 ગાથાની લીધી. ખરેખર તો શું છે કે 405, 406 અને 407 એ ત્રણ ગાથા સમયસારની છે, એમાં એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે કે જે પૂદગળ દ્રવ્ય છે એને આત્મા ગ્રહી શકતો નથી, આહારને ગ્રહી શકતો નથી, કેમ કે પોતે પોતે અમૂર્તિક છે તો મૂર્તિકને પોતે કેવી રીતે ગ્રહે, પોતે અમૂર્તિક છે તો મૂર્તિકને ગ્રહે નહીં. એટલે એ ત્રણ ગાથાની અંદર આખી વાત એ રીતે લીધી છે. પણ એ પરદ્રવ્યને ગ્રહી નથી શકતો એ વાત 406 માં જે રીતે લીધી છે તો એને અહીંયા આધારના શ્લોક તરીકે લીધી. એટલે એમાં એવો ભાવ તો આવી જ જાય છે કે પોતાના જે વિભાવ ભાવ છે એને પણ એ ખરેખર તો ગ્રહી શકે નહીં, એ વાત એમાં સમાયેલી છે. એટલે આ જે ગાથા જે લેવામાં આવી 20મી ગાથા એના આધાર તરીકે 406મી ગાથા સમયસારની લીધી. પણ અહીંયા પાછી બીજી વાત પણ સાથે લીધી છે કે એ પોતે વિભાવ ભાવને એટલે કે શુભાશુભ ભાવને એને તો ગ્રહતો નથી, એ અગ્રાહ્ય છે, એને તો એ ગ્રહતો નથી, અને જે એને ગ્રહ્યું છે એને છોડતો નથી. એટલે ગ્રહ્યું છે એટલે પાછળથી ગ્રહ્યું છે એમ નહીં, પણ જે અનાદિનું ગ્રહાયેલું છે એટલે એના ગુણો નામ દર્શન આદિને એ છોડતો નથી. અને જ્યારે એ આ પરને ગ્રહતો નથી અને પોતાના ભાવને એ છોડતો નથી તો પોતે કોણ છે? તો પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે, એવી વાત અહીંયા 20મી ગાથાની અંદર લેવામાં આવી. એટલે ગાથાની અંદર તો આખી એ ગાથાને જ એ રીતે લેવામાં આવી કે પોતાની ઉપર જ ઉતારવાની. આપણે સ્વાધ્યાયની અંદર દરેક વખતે એમ કહીએ છીએ કે ભાઈ જયારે જયારે આત્માની વાત આવે ત્યારે આપણે એમ કહેવાનું કે આત્માની જગ્યાએ હું, એમ કરીને આપણે સ્વાધ્યાય કરવાનો. પણ અહીંયા તો ગાથા જ એ રીતે મૂકી દીધી કે એમાં ગાથાને પોતાની ઉપર ઉતારવાની વાત આપણે રહી જ નહીં, હું છું એમ કરીને ગાથા મૂકી. એટલે એમણે શું મૂક્યું કે શુદ્ધ આત્મ સ્વરૂપ અગ્રાહ્યને અર્થાત આ ક્રોધાદિ સ્વરૂપને ગ્રહણ કરતું નથી અને ગ્રહણ કરેલાને એટલે કે અનંત જ્ઞાન આદિ ગુણોને એ છોડતું નથી, આ બે વાત. પછી ત્રીજી વાત સાથે એ લીધી કે તથા સંપૂર્ણ પદાર્થોને સર્વ પ્રકારે એટલે કે એના દ્રવ્ય ગુણ પર્યાય સહિત જાણે છે. અને ચોથી વાત કે તે પોતાના અનુભવમાં આવવા યોગ્ય છે એવો ચૈતન્ય દ્રવ્ય હું છું, એવો ચૈતન્ય દ્રવ્ય હું છું એમ લીધું છે. અહમ અસ્મિ તે હું છું, એટલે આખી વ્યાખ્યા હુંની કરી દીધી, પોતાની પર જ કરી દીધી. એટલે આ 20મો શ્લોક તો બહુ સુંદર રહ્યો અને એનો ગુરુદેવે વિસ્તાર પણ બહુ સરસ રીતે કર્યો. હવે આજે આપણે 21મા શ્લોકથી આગળ સ્વાધ્યાય કરીએ છીએ. 21 અને 22 આમ તો બંને શ્લોક એવા છે કે સાથે લેવા જેવા છે, આપણે એ રીતે લઈએ છીએ.
સમાધિ તંત્ર એના પાના નંબર 46 પુસ્તકમાં પાના નંબર 46 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 62 અહીંયા 21મો શ્લોક છે. ઉત્પન્ન પુરુષ ભ્રાંતે સ્થાણો યદ્યદ્વી ચેષ્ટિતમ તદ્વન ચેષ્ટિતમ પૂર્વમ દેહાદિ સ્વાત્મ વિભ્રમાત. તો 21મા શ્લોક ગુજરાતીમાં લઈએ, ગુજરાતીમાં ગાથા છે કે સ્થાણુ વિશે નરભ્રાંતિથી થાય વિચેષ્ટા જેમ. સ્થાણુ એટલે પેલું ઝાડનું થડ જે હોય ને એને કહ્યું છે, એને સ્થાણુ કહ્યું. એના વિશે ભ્રાંતિ થાય કે એ મનુષ્ય છે એવી ભ્રાંતિ થાય, એટલે કહે છે કે સ્થાણુ વિશે નરભ્રાંતિથી થાય વિચેષ્ટા જેમ આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ. એવી જ રીતે મને દેહમાં આત્માની ભ્રાંતિ થાય છે. જેમ ઝાડનું થડ લઈએ અને એનો એવો આકાર હોય, માણસ જેવો આકાર હોય, તો એમ ભ્રાંતિ થાય કે આ માણસ છે. અંધારામાં આપણને એમ લાગે કે આ માણસ છે, હોય તો એ ઝાડનું થડ કે કંઈ પણ, અથવા તો એવું પથ્થરનું કાંઈક હોય અને અંધારામાં જુએ તો એમ લાગે કે આ માણસ છે, એવી ભ્રાંતિ થાય. તો એવી રીતે આ દેહમાં એને આત્મભ્રાંતિ થાય છે કે એ આત્મા છે, જીવ છે, એવી ભ્રાંતિ થાય છે. તો અન્વયાર્થમાં કહે છે કે સ્થાણુ એટલે ઝાડના ઠૂંઠામાં ઉત્પન્ન પુરુષ ભ્રાંતિ, જેને પુરુષની ભ્રાંતિ થાય છે, ઉત્પન્ન થઈ છે ઝાડના થળમાં, જેને પુરુષની ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. એટલે કે ઝાડનું થળ એવા આકારનું છે એટલે કોઈને અંધારામાં એમ લાગે છે કે આ મનુષ્ય છે. તો એવી ભ્રાંતિ થઈ તેવા મનુષ્યને એદવત જેવી વિચેષ્ટતમ એટલે વિપરીત યા વિવિધ ચેષ્ટા હોય છે, તદવત તેવી દેહાદિશુ તેવી શરીરાદિમાં આત્મવિભ્રાંતિને લીધે પૂર્વમ મે ચેષ્ટિતમ પહેલા મારી ચેષ્ટા હતી. ઝાડના થળની અંદર એવી એને ભ્રાંતિ થઈ કે અહીંયા આમાં આ મનુષ્ય છે, એવી જે ભ્રાંતિ થઈ એવી રીતે આ શરીરમાં પોતાને આત્મા છે એવી ભ્રાંતિ પોતાને હતી, પૂર્વે હતી એમ લીધું છે. પહેલા મારી પણ એવી જ ચેષ્ટા હતી, એટલે એ ચેષ્ટા જે કરે છે તો એ માન્યતાથી કરે છે કે આ ઝાડની પણ એ મનુષ્ય છે એમ માનીને એવી ચેષ્ટા તો કરે છે. વાસ્તવમાં છે ઝાડ, પણ પછી એને ખ્યાલ આવે છે. ને અત્યારે જે આ પૂર્વે જે વાત લીધી છે તો એ અપેક્ષાથી લીધી કે 20મી ગાથાની અંદર જે બધી વાત આવી એ પછી એને એવું જ્ઞાન તો થયું કે પોતે એ રીતે ભગવાન આત્મા છે. તો હવે એમ વિચારે છે, 21મી ગાથા એ રીતે લીધી છે કે હવે એ વિચારે છે કે પૂર્વે મારી કેવી દશા હતી, હું મારી કેવી માન્યતા હતી, કેવી મને ભ્રાંતિ કયા પ્રકારે હતી. તો કે શરીરની અંદર હું આત્મા માની અને ચેષ્ટા કરતો હતો, શરીરમાં આત્મા માની અને હું ચેષ્ટા કરતો હતો, એટલે શરીર એ જ આત્મા એમ માનીને હું બધું કરતો હતો. એની ચેષ્ટા કેવી હતી, એટલે ચેષ્ટા એટલે આખો એનો વ્યવહાર કેવો હતો, શરીરને આત્મા રૂપે માનીને આખો વ્યવહાર હતો. અને એને સમજાવવા માટે દ્રષ્ટાંત કેવું લીધું કે પેલું થળ હોય, ઠૂંઠું થળનું હોય, એને કોઈ ભૂલથી મનુષ્ય માની લે અંધારામાં, અને પછી એની સાથે બોલવા માંડે, વાત કરવા માંડે અને જે ચેષ્ટાઓ કરે, તે એવી જ રીતની આ મારી પણ પહેલા આવી ચેષ્ટા હતી, એ ઉદાહરણ લઈને વાત કરવામાં આવી છે. ટીકામાં કહે છે પુરુષની ભ્રાંતિ જેને ઉત્પન્ન થઈ છે તેની, અર્થાંત આ પુરુષ છે એવી જેને ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તેની, એવું માનનારની સ્થાણુમાં એટલે જે ઝાડના ઠૂંઠામાં એના ઠૂંઠાના વિષયમાં જે રીતે જે પ્રકારે વિચેષ્ટા થાય છે, એટલે વિવિધ પ્રકારની ચેષ્ટા થાય છે, અર્થાંત ઉપકાર અપકાર આદિ રૂપ ચેષ્ટા અથવા તો વિપરીત ચેષ્ટા થાય છે, તે પ્રમાણે તે પ્રકારે મેં ચેષ્ટા કરી. આ તો ઉદાહરણ આપ્યું,
ઝાડનું ઠૂંઠું છે એને એ મનુષ્ય માની અને એની સાથે વાર્તાલાપ વગેરે જે કાંઈ કરે તો એવી જે ચેષ્ટાઓ જે થાય છે એવી રીતે મેં પણ શરીરમાં આત્મબુદ્ધિ કરીને શરીરને આત્મા માની અને શરીર સાથે એવી ચેષ્ટા કરી પેલા જળ સાથે જે ચેષ્ટા કરી એવી ચેષ્ટા મેં કરી એમ અત્યારે વિચારે છે કે પૂર્વે મેં આવું કર્યું હતું અત્યારે તો એને જ્ઞાન થયું છે પણ પૂર્વે મેં આવું કર્યું હતું એમ કરી અને એ વિચાર કરે છે આપણને એમ થાય કે આવી ગાથા મૂકવાનો શું અર્થ પણ પછી 22મી ગાથાની અંદર પછી આગળ વાત આવે છે એના ઉપરથી ખ્યાલ આવશે કે ખરેખર આપણને એ ભ્રાંતિ ગઈ છે એ પછી ખ્યાલ આવશે એટલે આ 21મી ગાથામાં તો માત્ર વાત તો આટલી જ કરી કે પૂર્વે પહેલા આ પ્રકારની મને પણ ભ્રાંતિ હતી દેહ આદિ વિશે તેના વિશે મેં એવી ચેષ્ટા કરી હતી તો કે દેહ આદિ વિશે શા કારણથી તો કે આત્મ વિભ્રમ એટલે આત્મ વિપર્યાસના કારણે આત્માને દેહ રૂપે માન્યો એના કારણે મેં પણ પહેલા આવી જ ચેષ્ટા કરી હતી ક્યારે તો કે છે કે પૂર્વે અર્થાત ઉક્ત પ્રકારના આત્મ સ્વરૂપના પરિજ્ઞાન પૂર્વે જ્યાં સુધી આત્માનું જ્ઞાન નહોતું થયું એની પહેલા મેં પણ શરીરને આત્મા માની અને એની સાથે એ જાણે કે ચેતન છે એવી બધી ચેષ્ટાઓ કરી હતી આ પોતાને હવે રિયલાઇઝ થયું છે પોતાને હવે ખ્યાલ આવ્યો કરે મેં આ શું કર્યું આટલું બધું મેં ગાંઠ પણ કર્યું આવી બધી ચેષ્ટાઓ કરી અને એ ચેષ્ટાઓને શેની સાથે સરખાવી પેલા ઝાડના ટૂંકા સાથે કોઈ વાત કરે એની ચેષ્ટાની સાથે સરખાવી ભાવાર્થમાં અહીંયા કહે છે અંતરાત્મા વિચારે છે કે જો અહીંયા અંતરાત્મા લીધો છે કેમ કે પૂર્વે હવે અત્યારે તો એને પરિજ્ઞાન થયું આત્મ સ્વરૂપનું એટલે પૂર્વે પહેલા શું થયું હતું એમ કરીને વાત આખી લીધી છે અંતરાત્મા વિચારે છે કે જેવી રીતે કોઈ પુરુષ ભ્રમથી વૃક્ષના ઠૂંઠાને પુરુષ સમજી તેનાથી પોતાને ઉપકાર કે અપકાર આદિની કલ્પના કરી અને સુખી દુઃખી થાય છે તેવી રીતે હું પણ મિથ્યાત્વ અવસ્થામાં ભ્રમથી શરીર આદિને આત્મા સમજી તેનાથી પોતાને ઉપકાર કે અપકાર આદિની કલ્પના કરી સુખી દુઃખી થયો એ મારી મૂર્ખાઈ ભરેલી ચેષ્ટા હતી કોઈ ઠૂંઠાને પુરુષ માને અને હું શરીર આદિને આત્મા માનું એ બંને વાત સરખી જ છે બંનેમાં વિભ્રમ છે કે બંને ના વિભ્રમમાં અને એના તરફની જે ચેષ્ટા થઈ રહી છે એમાં કઈ ફેર નથી એ એના જેવું જ છે વિશેષની અંદર વાત કરે છે અનુભવ પ્રકાશ માંથી આ વાત લેવામાં આવી છે દીપચંદજી જૈન કાસ્લીવાલ એમનું જે અનુભવ પ્રકાશ છે એમાંથી આ વાત લીધી છે એમાં ત્યાં 17મા પાના ઉપર આ વાત મૂકી છે તેમાં એક ઉદાહરણ લીધું છે કે જેમ એક નારીએ કાષ્ઠની પૂતળી બનાવીને તેને અલંકાર વસ્ત્રો પહેરાવીને પોતાના મહેલમાં પથારીમાં સુવડાવી રાખી અને લુગડાથી ઢાંકી દીધી ત્યાં તે નારીનો પતિ આવ્યો એણે એમ જાણ્યું કે મારી નારી શયન કરે છે એટલે એની પત્ની સૂઈ રહી છે એમ માની અને એ તેને હલાવે છે પવન નાખે છે એની સાથે વાર્તાલાપ પણ કંઈક કરે છે પરંતુ તે પૂતળી તો બોલે નહીં આખી રાત બહુ સેવા કરી પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે આ તો કાષ્ઠની પૂતળી છે ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ તો કાષ્ઠની પૂતળી છે મારી પત્ની નથી ત્યારે તે પસ્તાયો કે મેં તો આ ખોટી સેવા કરી જૂઠી સેવા કરી આ કાષ્ઠની પૂતળીની તો કંઈ સેવા કરવા જેવું હોય નહીં પણ એ ક્યારે ખબર પડી ત્યારે મૂળ વાત તો આ છે કે જયારે ખબર પડી ત્યારે પણ ત્યાં સુધી શું કર્યું ત્યાં સુધી તેણે સેવા કરી એ ત્યાં સુધી જે કર્યું એ બધી જે ચેષ્ટા હતી એની વાત લીધી છે કે આવી ચેષ્ટા મેં પણ અજ્ઞાનવશ મિથ્યાત્વવશ કરી આત્મામાં શરીરમાં આત્મબુદ્ધિ કરી અને મેં પણ એવી ચેષ્ટા કરી એટલે ત્યારે એ પસ્તાય એટલે કહે છે કે તેવી રીતે અનાદિથી આત્મા પર અચેતનની સેવા વૃથા આત્મા પર એટલે અચેતનની સેવા વૃથા કરે છે પર એવું આ શરીર જે અચેતન છે એની આત્મા અનાદિથી સેવા કરે છે પાછો શબ્દ એક અહીંયા મૂક્યો છે કે વૃથા કરે છે એવી સેવા વૃથા એટલે નકામી કરે છે જીવ
शरीर नी सेवा कारण वगर नकामी अनादि थी करतो आयो छे। शरीर नी सार संभाळ लेतो ज आयो छे। शरीर में आत्मबुद्धि करी अने एनी सेवा अनादि थी करतो आयो छे। अने ज्यारे ज्ञान थाय छे त्यारे ए जाणे छे के जेनी ए सेवा करतो तो ए तो जड़ छे, अने त्यारे तेनो स्नेह एनाथी छूटी जाए। आ ए जड़ शरीर प्रत्येनो जे एने स्नेह हतो एनु ममत्व हतो एनो ए त्याग करे छे, अने पछी ए स्वरूप आनंदी थई सुख पामे छे। पछी सुख ने पामे सम्यक दर्शन थयु पछी थी सुख ने पामे छे। अनुभव प्रकाश माथी आ उदाहरण लीधु हतु अने एटले वधारे स्पष्ट कर्यु। હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ, ખૂબ વિસ્તાર છે અને ઉદાહરણ બીજું આપીને જે સમજાવ્યું છે। આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 109, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 117। દેહને આત્મા માનીને અજ્ઞાનથી કેવી ચેષ્ટા કરી તેનું દ્રષ્ટાંત સહિત અહીંયા વર્ણન કર્યું છે। ઉપર કયો તેવા આત્મ સ્વરૂપના જ્ઞાન વગર, ઉપર કયો એટલે 20મી ગાથામાં જે વાત કરી આત્માની, એવા આત્માના જ્ઞાન વિના, એવા આત્મ સ્વરૂપના ભાન વગર પૂર્વે અજ્ઞાન દશામાં મેં કેવી ચેષ્ટા કરી તે ધર્મી વિચારે છે। એટલે હવે જે જ્ઞાની થયો છે, ધર્મી થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે તે હવે એમ વિચારે છે કે પૂર્વે મને મિથ્યાત્વ હતું, અજ્ઞાન અવસ્થા હતી, તો એ અજ્ઞાન અવસ્થામાં મેં આત્મ સ્વરૂપનું ભાન નહીં હોવાથી શરીરમાં આત્મા માની અને જે કુચેષ્ટા કરી એ કેવી હતી, એ મૂર્ખાઈ હતી એમ હવે વિચારે છે। ગુરુદેવ 21મી ગાથાનો વિસ્તાર કરતા કહે છે કે જેમ કોઈ પુરુષને ઝાડના ઠૂંઠામાં આ પુરુષ છે એવી ભ્રાંતિ થઈ જાય અને તે ભ્રાંતિને લીધે તેને બોલાવે, તેના ઉપર ખીજાય, વળી તેને મનાવે એમ અનેક પ્રકારની વ્યર્થ ચેષ્ટા કરે, તેમ મેં પણ પૂર્વે ભ્રમથી આ દેહરૂપ ઠૂંઠાને જ આત્મા માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી અને તેથી હું દુઃખી થયો। આ ધર્મીની અત્યારે વિચારણા ચાલી રહી છે। ધર્મી એમ વિચારે છે કે પૂર્વે મને જ્ઞાન થયું એ પહેલા હું કેવી રીતે દુઃખી થતો હતો, વાત અહીંયા લીધી છે। હવે આ વાતને લઈને આચાર્ય ભગવાન તો એ સમજાવવા માંગે છે કે જો ધર્મી જ્ઞાની હવે આ રીતે વિચાર કરતો હોય તો જેમને જ્ઞાન નથી થયું એ લોકો પણ આ વાતને સમજે। જેમને જ્ઞાન થયું છે એ તો સમજે જ છે કે શરીર છે તે ચેતન નથી, અને એને ચેતન માની અને જે કંઈ કરવામાં આવે છે એ બધું ભ્રમરૂપે છે, એ બધી પાગલપણ છે, એ ઉન્મત્તપણું છે, આ બધી વાત જે અત્યારે જે જ્ઞાની વિચારે છે તો એનો વિચાર જે મિથ્યા દ્રષ્ટિ છે એને પહેલેથી કરવાની જરૂર છે કે આપણે તો એ જ કરી રહ્યા છીએ। જ્ઞાનીને તો હવે ખ્યાલ આવ્યો છે એટલે એ તો એ રીતે વિચાર કરે છે, પણ જેને સમ્યક દર્શન નથી થયું એ શું કરી રહ્યા છે, એમ તો કરી રહ્યા છે। એટલે આચાર્ય ભગવાનની જે આ ગાથા મૂકી છે એ મિથ્યા દ્રષ્ટિઓ જે સમ્યક્તોનો પુરુષાર્થ કરી રહ્યા છે એને સમજાવવા માટે મૂકી છે કે તમે પણ આવું કરી રહ્યા છો। શરીર સાથેનું એકત્વ તમને ક્યાં છૂટ્યું છે, શરીર સાથેનું મમત્વ તમને ક્યાં છૂટ્યું છે? આ તો જ્ઞાનીની વાત લીધી, જ્ઞાની આમ વિચારે છે પણ તમે તમારો વિચાર કરો તો શું થઈ રહ્યું છે। એટલે તમને પણ આવું જો અત્યારે જ લાગી જાય કે આ શરીરમાં આત્મા માની અને હું દુઃખી થઈ રહ્યો છું તો પુરુષાર્થ ઉપડશે, તો પુરુષાર્થ ઉપડશે એ વાત આખી કરવી છે અહીંયા। હવે તો અહીંયા ગુરુદેવે અહીંયા દ્રષ્ટાંત લીધું છે અને કહે છે કે જેમ કોઈ પુરુષ રાત્રે અંધારામાં કોઈ માણસને મળવા ગયો હોય ત્યાં ઝાડના ઠૂંઠાને દેખીને ભ્રમણાથી એમ માની લે કે આ માણસ છે એમ માનીને તેને બોલાવે, ભાઈ બોલો ને, કેમ બોલતા નથી, મારાથી કેમ રીસાણા છો વગેરે, પણ ઠૂઠું કઈ બોલે નહીં એટલે ખીજાઈને ને બાથ ભરવા જાય, પણ ત્યાં ખબર પડે કરે આ તો ઝાડનું ઠૂઠું, મેં તેને માણસ માનીને અત્યાર સુધી વ્યર્થ ચેષ્ટાઓ કરી। તેવી રીતે અજ્ઞાની જીવ
આ દેહને જ આત્મા માની રહ્યો છે. અજ્ઞાની જીવ આ દેહને જ આત્મા માની રહ્યો છે. દેહ તો ઝાડના ઠૂંઠા જેવો જળ છે, છતાં તેને જ જીવ માનીને, શરીરને જ જીવ માનીને, શરીરને જ આત્મા માનીને હું બોલું છું, હું ખાઉં છું એમ વ્યર્થ ચેષ્ટાઓ કરે છે. કેમ કે બોલવા વાળો જ આત્મા હોય નહીં, આત્મા બોલી શકતો નથી. હું ખાઉં છું તો ખાવા વાળો આત્મા હોઈ શકે નહીં. આત્માને બોલવું નથી, ખાવું નથી, આત્માને હલવું નથી, ચલવું નથી, આત્માને શું કરવું છે? આત્મા તો જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. જે જે ક્રિયાઓ એને દેખાય છે, જે જે ઇન્દ્રિયોના વિષયોની સાથે એને જે ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, અને એની સાથે શરીરની જે કંઈ ક્રિયાઓ થાય છે એમાંનું કાંઈ એનું નથી. એ બધાથી એ જુદો છે. પણ અજ્ઞાની એને પોતાનું માની અને ચેષ્ટા કરે છે કે હું બોલું છું, હું ખાઉં છું, હું જોબ કરું છું, હું ચાલું છું, હું કાર ચલાવું છું, હું કોમ્પ્યુટર કરું છું. આ બધું એ જે કરી રહ્યો છે એમાં એ એમ માનીને જ કરે છે કે શરીર અને આત્મા એક છે. હવે જો આત્માને જુદો માન્યો હોય તો આમાંનું એક પણ કાર્ય એનું હોય નહીં, અને જો આમાંનું એક પણ કાર્ય હોય નહીં તો એનો કર્તાભાવ તો તૂટી જાય, અકર્તાભાવ આવી જાય કે આના કાર્યો હું કરતો નથી, આ ખાવાની ક્રિયા હું કરી શકતો નથી, ખાવાનો ભાવ જે કર્યો એ પણ મારા સ્વરૂપમાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એવો ભાવ થયો છે. એ ભાવ પણ વિભાવ ભાવ, પર ભાવ છે, અજ્ઞાન ભાવ છે, એ ક્ષણિક ભાવ છે. આવું એને થવું જોઈએ, પણ એમ નથી થતું. પણ એને બદલે એને તો ઊંધું થઈ રહ્યું છે કે હું બોલું છું, હું ખાઉં છું, હું જગતના બધા કામો કરું છું, અને શરીર સાથે બધા કાર્યોને જોડી રહ્યો છે. જે જે કાંઈ કરે છે બધા શરીર સાથે, પણ એમ નથી જોતો કે હું શરીર વિના જ જ્ઞાન કરું છું. એ વાત એને નથી પકડાતી. બીજી બધી વાત પકડાઈ જાય, હું આ કરું, આ કરું, આ કરું, આ કરું. પણ ક્યારેય કોઈ એમ કહે છે કે હું જ્ઞાન કરું છું, શરીર વિના, ઇન્દ્રિયો વિના જ હું જ્ઞાન કરું છું, એ વાત તો એને બેસતી જ નથી. જે બેસવું જોઈએ એ બેસતું નથી. આ ભ્રમ છે, આ મિથ્યાત્વ છે. ગુરુદેવ કહે છે કે એ શરીર તો જળ છે, ઠૂંઠા જેવું છે, અને એને જ જીવ માનીને હું બોલું, હું ખાઉં એમ અજ્ઞાની વ્યર્થ ચેષ્ટાઓ કરે છે. ધર્મી જાણે છે કે અરે, મેં પણ પહેલા આવી જ ચેષ્ટાઓ કરી હતી. અજ્ઞાન દશામાં મિથ્યાત્વ સહિત મેં પણ શરીરને આત્મા માનીને ઉન્મત્વત વ્યર્થ ચેષ્ટાઓ કરી, કાંડ પણ કર્યું હતું. અત્યારે એને ખબર છે, અત્યારે ધર્મી થયો છે, જ્ઞાની થયો છે, એટલે હવે તો એને ભેદજ્ઞાન વર્તે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, શરીરથી જુદો છે, આ વાત અત્યારે સ્પષ્ટ છે. પણ હવે એ વિચાર કરે છે કે પહેલા મેં શું કર્યું હતું. બસ આટલી આમાં વાત કરી છે. આ ગાથામાં બીજી કોઈ મોટી વાત નથી. પણ એમાંથી આપણે બોધપાઠ એ લેવાનો છે કે જો ધર્મીની આવી દશા છે તો આપણે પણ પહેલેથી કેમ એ વાતને ન સમજી લઈએ કે શરીરથી જુદો જ આત્મા છે, અને આ શરીરમાં એકત્વ બુદ્ધિ કરીને જે ચેષ્ટા થઈ રહી છે એ ગાંડ પણ છે. તો એ વાતને આપણે પહેલેથી સ્વીકારી લઈએ તો પુરુષાર્થ કેટલો બધો આગળ વધી જાય. એટલે આ ગાથાનો આ આ તાત્પર્ય છે. આ ગાથા અહીંયા આવી મૂકવા પાછળનો આ તાત્પર્ય છે કે જે સમ્યક્ત્વની સન્મુખ થયા છે, જેમને સમ્યક્ત્વનો પુરુષાર્થ ઉપડ્યો છે, એને કઈ રીતે વિચારવું જોઈએ. આ ધર્મી જે રીતે વિચારે છે એ રીતે એને વિચારવું જોઈએ. કે છે કે અરે, મેં પણ પહેલા અજ્ઞાન દશામાં શરીરને આત્મા માનીને ઉન્મત્વત વ્યર્થ ચેષ્ટાઓ કરી. હવે ભાન થયું તો હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. આ દેહ તો જડ અચેતન છે, તેથી હું અત્યંત જુદો જ છું. હવે ભાન થયું પણ પૂર્વે આ જે ચેષ્ટા કરી ત્યારે પણ જુદો જ હતો. ભાન ભલે અત્યારે થયું, પણ જ્યારે એવું ભાન નહોતું થયું ત્યારે પણ શરીરથી પોતે જુદો જ હતો. પણ ભ્રમથી એ શરીરને પોતાનો માનતો હતો. હતો તો જુદો, ત્યારે પણ જુદો હતો, અત્યારે પણ જુદો છે. પોતે શરીરથી ત્રિકાળ જુદો જ છે. શરીર સહિત ક્યારેય હતો જ નહીં. ભૂતકાળમાં નહોતો, વર્તમાનમાં નથી, ને ભવિષ્યમાં પણ એ હશે નહીં. જુદો જ છે. પરદ્રવ્ય એને ગ્રહ્યું નથી અને પરદ્રવ્ય રૂપે થયો નથી. કોઈ પરદ્રવ્યના ગુણો એનામાં વ્યાપ્યા નથી, અને એના ચેતનાના ગુણો, એ પરદ્રવ્ય આ શરીર જળ એની અંદર
પહોંચ્યા નથી, વ્યાપ્યા નથી. પણ એની માન્યતા એમ હતી એટલે ગુરુદેવ અહીંયા એ વાત લઈ શકે છે કે એ જુદો જ હતો પણ ભ્રમથી તેને પોતાનો માનીને એ વ્યર્થ ચેષ્ટાઓ એણે કરી હતી. પછી એક વાત લીધી છે ગુરુએ પણ આ ઉદાહરણ ગુરુદેવે લીધું હતું. બળદેવ વાસુદેવને અતિશય પ્રેમ હોય છે, બળદેવ અને વાસુદેવને, અને જયારે વાસુદેવ મરી જાય છે ત્યારે બળદેવ અતિશય પ્રેમ લીધે એના મરદાને 6 મહિના સુધી સાથે ફેરવે છે. રામચંદ્રજીનું લક્ષ્મણજીનું જે ઉદાહરણ પહેલા આવ્યું એ જ વાત ફરીથી અહીંયા લીધી છે. એવી જ રીતે કૃષ્ણ ભગવાનનું અને એમનું બળભદ્રનું એ પણ ઉદાહરણ એ જ રીતે છે. એટલે એવું હોય છે એટલે એને મૃત શરીરને ફેરવે છે છતાં એને પોતાનો ભાઈ માને છે અને આખો વાર્તાલાપ એ રીતે કરતા હોય છે. એ વાત અહીંયા ફરીથી લીધી છે. આપણે હવે એની વાત વધારે નથી લેતા. મૂળ વાત તો એ છે કે મરદા સાથે એવી રીતે વાત કરે છે કે એ તો જ્ઞાની હતા પણ વાત હતી. અહીંયા લઈએ છીએ આપણે પાના નંબર 111 ઉપર. અંતરના શ્રદ્ધા જ્ઞાનમાં પોતાના ચિદાનંદ સ્વભાવનું જ ગ્રહણ હતું. કોને? રામચંદ્રજીને. એમને તો એમ જ ગ્રહણ તો હતું, એ તો સમ્યક દ્રષ્ટિ હતા. પણ આ તો એક ઉદાહરણ તરીકે સમજાવવું છે એટલે વાત લીધી છે. એમને કઈ રાગનું કે દેહ આદિનું એક ક્ષણ પણ ગ્રહણ ન હતું. અજ્ઞાન દશામાં ચૈતન્ય તત્વને ચૂકીને ભ્રમથી જીવ કેવી રીતે વ્યર્થ ચેષ્ટાઓ કરી રહ્યો છે તેની તેને પોતાને ખબર નથી. જ્યારે જીવ પોતે જ્ઞાની થયો ત્યારે તેને ખબર પડી કે અરે પૂર્વે અજ્ઞાન દશામાં મેં કેવી નકામી ચેષ્ટાઓ કરી હતી. આ 21મી ગાથામાં વાત આવી હતી અને એના પછીથી એના અનુસંધાનમાં જ 22મી ગાથા છે. તો 22મી ગાથા આપણે લઈએ. 22મો શ્લોક. યથા સૌ ચેષ્ટ તે સ્થાણૌ નિવૃત્તે પુરુષાગ્રહે તથા ચેષ્ટોસ્મિ દેહાદૌ વિનિવૃત્તાત્મ વિભ્રમ. ગુજરાતીમાં ગાથા છે. સ્થાણુ વિશે વિભ્રમ જતા થાય શું ચેષ્ટા, જેમ ભ્રાંતિ જતા દેહ આદિમાં થયું પ્રવર્તન તેમ. અર્થમાં કહે છે સ્થાણો નિવૃત્તે પુરુષાગ્રહે એટલે વૃક્ષના ઠૂંઠામાં આ પુરુષ છે એવી ભ્રાંતિ દૂર થતા. હવે ભ્રાંતિ દૂર થઈ છે એની વાત લીધી છે 22મી ગાથાની અંદર. વૃક્ષના ઠૂંઠામાં એ પુરુષની ભ્રાંતિ કરતો હતો, એ મનુષ્ય છે એવી જે ભ્રાંતિ કરતો હતો, તો એ ભ્રાંતિ હવે દૂર થઈ તો હવે શું વિચારે છે એ વાત લીધી છે. તો કે વૃક્ષના ઠૂંઠામાં આ પુરુષ છે એવી ભ્રાંતિ દૂર થતા યથા અસૌ એટલે જેવી રીતે તે પૂર્વે ભ્રાંતિવાળો મનુષ્ય ચેષ્ટ તે ચેષ્ટા કરે છે અર્થાંત તેનાથી ઉપકાર આદિની કલ્પનાનો ત્યાગ કરે છે. શું કહે છે? વૃક્ષના ઠૂંઠામાં આ પુરુષ છે એવી ભ્રાંતિ દૂર થતા જેવી રીતે તે પૂર્વે ભ્રાંતિવાળો મનુષ્ય ચેષ્ટા કરે છે અર્થાત તેનાથી ઉપકાર આદિની કલ્પનાનો ત્યાગ કરે છે. ખ્યાલ આવ્યો એટલે હવે એ પોતાની જે વાર્તાલાપ વગેરે કરતો હતો એના દ્વારા પોતાને કંઈક લાભ છે વગેરે માન્યતા કરતો હતો આ બધાનો એ ત્યાગ કરે છે કે રે આ તો જળ છે, આ તો ઠૂંઠું છે, એમ એનો ત્યાગ કરે છે. પૂર્વે એ ભ્રાંતિવાળો મનુષ્ય હવે જ્યારે એને ખ્યાલ આવ્યું ભ્રાંતિ દૂર થઈ કે આ વૃક્ષનું ઠૂંઠું જ છે ને આ વૃક્ષ નથી, આ મનુષ્ય નથી, તો હવે એને એ જે પૂર્વે કલ્પનાઓ જે હતી એ કલ્પનાઓનો ત્યાગ થઈ જાય છે. એવી રીતે હવે એના ઉપરથી દ્રષ્ટાંત કહે છે કે એવી જ રીતે દેહાદૌ શરીર આદિમાં વિનિવૃત્તાત્મ વિભ્રમ જેનો આત્મવિભ્રમ દૂર થયો છે તેવો હું તથા ચેષ્ટ અસ્મી તેવી રીતે ચેષ્ટા કરું છું. હવે મારી આ ભ્રાંતિ દૂર થઈ છે એટલે જે પૂર્વે જે ચેષ્ટા કરતો હતો અને જે કલ્પના કરતો હતો એનામાં લાભની કે નુકસાનની કે અલાભની જે એ હવે ચાલી જાય છે, એ આત્મવિભ્રમ પણ દૂર થાય છે એવી ચેષ્ટા કરું છું.
ટીકામાં કહે છે કે ઠૂંઠામાં જાડના ઠૂંઠામાં પુરુષાગ્રહ અર્થાંત પુરુષાભિનિવેશ નિવૃત્ત થતા જાળના ઠૂંઠામાં પુરુષની માન્યતા જે હતી એ હવે ચાલી ગઈ, એનો નાશ થયો, એ ખોટી માન્યતા દૂર થઈ. જેને ઠૂંઠામાં પુરુષની ભ્રાંતિ થઈ હતી તે મનુષ્ય હવે શું કરે છે એની વાત છે. પેલા જેને જાળના ઠૂંઠામાં પુરુષ એવી ભ્રાંતિ થઈ હતી એ ભ્રાંતિ જેની ચાલી ગઈ છે એવો મનુષ્ય જેવી રીતે પુરુષ અભિનિવેશ જનિત ઉપકાર અપકાર આદિથી તે પ્રવૃત્તિનો પરિત્યાગ કરવા રૂપ ચેષ્ટા કરે છે. પેલી માન્યતા જતી રહી, એ માન્યતા જે હતી એ તો એટલા માટે હતી કે એની એને પુરુષ પણ એમાં લાગતું હતું, પેલા ઠૂંઠામાં એ પુરુષ છે એમ લાગતું હતું, એના કારણે બધી ઉપકાર અપકારની બધી વૃત્તિઓ એને ઉત્પન્ન થઈ હતી. એટલે અહીંયા લખ્યું છે જેવી રીતે પુરુષ અભિનિવેશ જનિત, પુરુષ અભિનિવેશ એ તો ખોટો હતો, એને એના દ્વારા જે જન્મ પામી છે એવી આ ઉપકાર અપકારની પ્રવૃત્તિ એ હવે છૂટી ગઈ, એનો ત્યાગ થઈ ગયો. તો એ પ્રવૃત્તિનો પરિત્યાગ કરવારૂપ હવે એ ચેષ્ટા કરે છે. એ દ્રષ્ટાંત ઉપરથી કહે છે કે એવી જ રીતે મેં પણ ચેષ્ટા કરી છે, અર્થાંત તે પ્રવૃત્તિના પરિત્યાગ અનુરૂપ જેને જેવી રીતે ચેષ્ટા થાય તેવી ચેષ્ટાવાળો હું બની ગયો છું. એટલે મારી માન્યતા હવે બરાબર થઈ છે, હવે હું પણ શરીરમાં આત્મા માનતો નથી, એટલે મારી પણ હવે એ શરીર દ્વારા ઉપકાર અપકારની જે ચેષ્ટાઓ હતી એ બધી ચાલી ગઈ છે. એટલે અહીંયા કહે છે કે હું પણ એમ એવી ચેષ્ટાવાળો બની ગયો છું. તો કે કયા વિષયમાં? તો કે દેહ આદિના વિષયમાં. કેવો થયો છું? તો કે જેનો આત્મવિભ્રમ વિનિવૃત્ત થયો છે તેવો થયો છું, ભ્રમ વિનાનો થયો છું. અર્થાત જેનો આત્મવિભ્રમ વિશેષ કરી નિવૃત્ત થયો છે તેવો થયો છું. અને ક્યાં, કયા વિષયમાં? તો દેહ આદિના વિષયમાં. દેહ આદિના વિષયમાં મારો જે ભ્રમ હતો એ હવે ચાલ્યો ગયો છે એવી મારી ચેષ્ટા થઈ છે, મારું વર્તન હવે એમ બદલાઈ ગયું છે. હવે ભાવાર્થમાં કહે છે જ્યારે માણસ ઠૂંઠાને ઠૂંઠું સમજે છે ત્યારે પહેલા તેમાં પુરુષની કલ્પના કરી જે ઉપકાર અપકાર આદિની કલ્પનારૂપ ચેષ્ટા કરતો હતો તે બંધ થઈ જાય છે, ભ્રાંતિ ગઈ એટલે એ બંધ થઈ જાય છે. તેવી રીતે અંતર આત્માને ભેદ વિજ્ઞાન દ્વારા શરીર અને આત્માની એકતાનો ભ્રમ દૂર થતાં શરીર આદિમાં ઉપકાર અપકાર રૂપ બુદ્ધિ રહેતી નથી, એ બુદ્ધિ હવે ચાલી જાય છે. કોને? અંતરાત્માને, જેને જ્ઞાન થયું છે એવા ધર્મીને. શરીરમાં આત્મબુદ્ધિ હવે ચાલી ગઈ છે, એને ભેદ જ્ઞાન થયું છે કે શરીર જળ છે અને પોતે ભગવાન આત્મા છે. એટલે અહીંયા કહે છે અંતરાત્માને ભેદ વિજ્ઞાન દ્વારા પરથી પોતે જુદો, શરીરથી પોતે જુદો છે એવું એને ભેદ જ્ઞાન થયું છે, અને એમ થતાં શરીર અને આત્માની એકતાનો ભ્રમ દૂર થઈ ગયો, શરીર અને આત્મા એક છે, એક રૂપ છે એ ભ્રમ ચાલ્યો ગયો, બંને જુદા છે, બંને જુદા છે. એટલે એવો ભ્રમ દૂર થતાં શરીર આદિમાં હિત બુદ્ધિ ચાલી ગઈ, ઉપકારની બુદ્ધિ ચાલી ગઈ, અથવા તો અપકાર રૂપ બુદ્ધિ હતી તે પણ ચાલી ગઈ, અને તેથી તેના પ્રત્યે ઉદાસીન રહે છે. શરીર પ્રત્યે હવે એને મમત્વ ચાલી ગયું, ઉદાસીન રહે છે એટલે કે શરીરને સાચવવું, શરીરને પોતાનું માનવું, શરીરમાં કાંઈ પણ થાય તો પોતાને થાય છે એ જે બધી શરીરમાં રૂચિ રસ વગેરે જે હતા એ હવે ચાલી ગયું. શરીર શરીરના કારણે છે, શરીરથી હું જુદો છું અને શરીરના કાર્યો શરીર પોતે જ કરે છે, એમાં હું કાંઈ કરી શકતો નથી, એમ ઉદાસીન બુદ્ધિ. શરીર પ્રત્યે ઉદાસીન બુદ્ધિ એનો અર્થ શું થાય કે શરીર પોતાથી જુદું છે, શરીર પોતાથી જુદું છે અને એનું કાર્ય સ્વતંત્ર રીતે થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, એમાં મારે કાંઈ કરવા પણ નથી, એમ એકત્વ બુદ્ધિ ચાલી જાય. અને જે ભાવ થાય છે એની વાત અહીંયા ઉદાસીન શબ્દ દ્વારા સમજાવી છે. ઉદાસીનનો એવો અર્થ નથી થતો કે પછી એ શરીરને કાંઈ પણ કોઈક પણ રીતે કાંઈક થવા દે તો થાય છે, તો એવું કરવા માટે કંઈક કરે છે કે એવું કાંઈ નથી થતું. શરીર શરીરમાં છે, હું મારામાં છું,
બસ આટલી જ વાત છે. જે પર છે, જે મને સ્પર્શતું પણ નથી, એના પ્રત્યે હવે કોઈ ભાવ નથી, એમ ઉદાસીનતા વર્તે છે. અહીંયા વિશેષમાં વાત લીધી છે, જ્ઞાની પોતાના આત્માને શરીરથી ભિન્ન અને તદ્દન ભીલી જાતનો માને છે, કારણ કે શરીર રૂપી આત્મા અરૂપી. જો સાત બોલ છે, આત્મા અને શરીર વિશેના સાત બોલ છે, સરસ સાથે સાત બોલ બહુ સરસ રીતે અહીંયા વિશેષની અંદર લીધા છે. જ્ઞાની પોતાના આત્માને શરીરથી ભિન્ન અને તદ્દન જુદી જાતનો માને છે. કઈ જાતનો? જુદી જાતનો માને છે, એના સાત બોલ અહીંયા લીધા છે. કે શરીર છે તે રૂપી, શરીર છે તે રૂપી છે, એનામાં મૂર્તિકપણું છે અને એને સ્પર્શ રસ ગંધ વગેરે ગુણો છે, એટલે એ રૂપી છે. અને આત્મા અરૂપી છે, અમૂર્તિક છે. શરીર જડ, એ જ્ઞાન કરી શકતું નથી, અને આત્મા ચેતન છે. શરીર સંયોગી અને આત્મા અસંયોગી. જો સંયોગીનો અર્થ શું છે? આપણે જે કહીએ છીએ કે ભાઈ શરીર સાથે સંયોગ થયો હતો અથવા તો આ કર્મના ઉદયને કારણે સંયોગ થયો હતો, એની વાત નથી. અહીંયા શરીર સંયોગી અને આત્મા અસંયોગીનો અર્થ એ છે કે શરીર જે છે તે એ સંયોગને કારણે બન્યું છે, ને આત્મા જે છે એની સંયોગને કારણે કોઈ ઉત્પત્તિ થઈ છે એમ નથી, એ અનાદિનો છે. એ અસંયોગી એટલે કોઈ સંયોગ એવો થયો માટે આત્મા બન્યો એમ નથી. શરીર તો સંયોગ એવો થયો માટે એ થયું. શરીર કઈ હતું નહીં, શરીર કારણે રચકણો ભેગા થવાનો જે સંયોગ થયો એટલે એવું શરીર બન્યું, એટલે એ સંયોગી ચીજ થઈ. જ્યારે આત્મા બન્યો જ નથી, એ કોઈ સંયોગથી ઉત્પન્ન કરી શકાતો નથી. આત્માને કોઈ સંયોગ દ્વારા ઉત્પન્ન કરી શકીએ એમ થતું જ નથી, એટલે એ અસંયોગી. એના પછીનો બોલ છે, શરીર વિનાશી, આત્મા અવિનાશી. શરીર વિનાશી અને આત્મા અવિનાશી. શરીર આંધળું, આત્મા દેખતું. પેલા જ્ઞાન ને દર્શન બંનેને લેવા છે ને, એટલે અહીંયા આંધળું મૂક્યું છે. શરીર આંધળું, દેખતું નથી, અને આત્મા દેખતો. શરીર ઇન્દ્રિય ગ્રાહ્ય, ઇન્દ્રિય દ્વારા જાણાય, અને આત્મા ઇન્દ્રિય અતિન્દ્રિય ગ્રાહ્ય, ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય નથી. શરીર ઇન્દ્રિય ગ્રાહ્ય અને આત્મા અતિન્દ્રિય ગ્રાહ્ય અથવા તો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. શરીર બાહ્ય પરતત્વ, શરીર બાહ્ય પરતત્વ અને આત્મા અંતરંગ સ્વતત્વ. પોતાનું તત્વ અને અંતરંગ, પેલું બાહ્ય અને પર, ઇત્યાદિ પ્રકારે બંને એકબીજાથી ભિન્ન છે. આવા સાત બોલ દ્વારા શરીર અને આત્મા જુદા છે એ વાત અહીંયા લીધી છે. આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જીવને જ્યારે ભેદ જ્ઞાન થાય છે ત્યારે શરીર આદિમાં આત્મબુદ્ધિની ભ્રમણા છૂટી જાય છે. જો શરીર આદિ શબ્દ અહીંયા મૂકે છે, શરીર આદિમાં આત્મબુદ્ધિની ભ્રમણા છૂટી જાય છે, એટલે શરીર સિવાય બીજે ઘણી જગ્યાએ એને પોતાપણાની જે માન્યતા છે એ બધી ચાલી જાય છે. શરીરના સુધાર બગાડથી આત્મા સુધરે બગડે એવો ભ્રમ ટળી જાય છે. દેહ આદિ પર પદાર્થો પ્રત્યે કર્તા બુદ્ધિના સ્થાને જ્ઞાતા બુદ્ધિ ઉપજે છે, અને તે આત્મસન્મુખ વળી ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્ર થવા લાગે છે. ફક્ત એક જ વાત થતાં કેટલો કેટલો ફેર પડી જાય છે. જે પેલો ભ્રમ ભાંગી ગયો કે શરીર અને આત્મા એક, અથવા તો શરીરમાં આત્મા, શરીર એ આત્મા, એવો ભ્રમ ચાલી જતા શું થાય એનું અહીંયા સરસ વર્ણન કર્યું. કર્તા બુદ્ધિ ચાલી જાય, પર પદાર્થોમાં પોતે કાંઈ કરી શકે છે એ બુદ્ધિ ચાલી જાય છે. કે જો એ શરીરમાં જે સૌથી નજીક છે એમાં કાંઈ કરી નથી શકતો, તો પછી એનાથી દૂર બીજા પદાર્થોમાં તો ક્યાંથી કાંઈ પણ કરાય, પ્રશ્ન જ નથી થતો. જો શરીરમાં એ પોતે કાંઈ નથી કરી શકતો, તો બીજા બાહ્ય અન્ય પદાર્થોની અંદર એ કાંઈ કરી શકે નહીં, એને સમજાઈ જાય છે. અને એમ થતાં એ બધેથી પાછો ફરી અને સ્વરૂપ તરફ વળે છે, ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્ર થવા લાગે છે. આમ જીવને જ્યારે ભેદ વિજ્ઞાન દ્વારા સ્વ પરનું ભાન થાય છે ત્યારે તે પરભાવથી હટી સ્વ સન્મુખ થાય છે. એટલે આ ભેદ જ્ઞાનની ગાથા છે. આ ગાથા ભેદ જ્ઞાનની ગાથા મૂળ તો
લીધી છે. પણ કહેવાની રીત એવી કે પેલા આપણને એમ લાગે કે આ ગાથામાં બીજું તો કઈ છે નહીં, 21-22 ગાથામાં. પણ બહુ જુદી રીતે એમણે એ વાત મૂકી દીધી છે કે તમે શું વિચારો છો. ત્યાં એ પ્રશ્ન આપણે મૂકીએ તો એમ જે વાત મૂકી એ જ્ઞાનીની મૂકી, પણ જ્ઞાનીને તો પછી જ્ઞાન થયા પછી એમ વિચારે છે કે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં આવું હતું અને એ પછી જ્ઞાન થયા પછીથી 22 ગાથામાં કે હવે એ જે પાગલપણું હતું એ છૂટી ગયું અને પછી શું થયું તો કે જ્ઞાતા દ્રષ્ટા બુદ્ધિ પ્રગટ થઈ. તો એના ઉપરથી જે સમ્યક દર્શનની સન્મુખ થયા છે, જે સમ્યકનો પુરુષાર્થ કરી રહ્યા છે, એને પહેલેથી જ બોધ લઈ લેવાનો. આ 21-22 ગાથા દ્વારા એમાં જે જ્ઞાનીની જે દશા છે, જ્ઞાનીની જે વિચારધારા ચાલી રહી છે, એ વિચારધારાને આપણે પોતાની સમજી અને આગળ વધવાનું છે. તો આનો ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 112. દેહ અને આત્માની ભિન્નતા જાણતા શું થયું? દેહ, શરીર અને આત્મા એ બંને જુદા છે એમ જાણતા શું થયું, એની વાત આ ગાથામાં કરવામાં આવી છે. અજ્ઞાન દશામાં તો દેહને જ આત્મા માનીને બ્રહ્મથી વ્યર્થ ચેષ્ટાઓ કરી એ તો વાત થઈ ગઈ, પણ હવે જયારે જ્ઞાન થયું છે તો હવે દેહથી ભિન્ન ચૈતન્ય મૂર્તિ આત્માનું ભાન થયું છે ત્યારે જ્ઞાનીની ચેષ્ટા કેવી થઈ જાય છે એ અહીંયા બતાવ્યું છે. ગુરુદેવ કહે છે, જ્ઞાની વિચારે છે કે જેમ ઝાડના ઠૂંઠાને પુરુષ માનીને વ્યર્થ ચેષ્ટા કરનાર તે મનુષ્યને જયારે ખબર પડે કે અરે આ તો પુરુષ નથી પણ ઝાડનું ઠૂંઠું છે, ત્યારે તેની સાથે ઉપકાર, વાતચીત વગેરેની ચેષ્ટા છોડી દે છે. તેવી જ રીતે મેં અજ્ઞાન દશામાં તો દેહને જ આત્મા માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી અને હું દુઃખી થયો, પણ હવે મને ભાન થયું ત્યારે આ દેહ તો જડ છે, તે મારો ઉપકારી નથી કે અપકારી નથી, તે મારાથી જુદો છે, ભિન્ન છે. હું તો અરૂપી ચિદાનંદ આત્મા છું, હું તો અરૂપી છું, જ્ઞાન આનંદ સ્વરૂપ છું. આવું ભાન થતાં શરીરની ચેષ્ટાઓ પ્રત્યે હવે મને ઉદાસીનતા થઈ ગઈ છે, અર્થાત શરીરની ચેષ્ટા મારી છે એમ હવે મને જરા પણ ભાસતું નથી. શરીરનું કાર્ય જે કંઈ થાય છે એમાં મને મારા પણ લાગતું નથી, એ કાર્યનો હું કરતા થતો નથી, એ મારું કાર્ય છે એમ લાગતું નથી, એ સારું કાર્ય છે કે નરસું કાર્ય છે એમ લાગતું નથી. શરીરની ચેષ્ટા વડે મારું કાંઈ સુધરે કે બગડે એવી ભ્રમણા હવે છૂટી ગઈ છે. મારી ચેષ્ટા તો જ્ઞાન ચેતનામય છે. ગુરુદેવે હવે જે આસ્તિવાદ જે લીધી છે ને એ બહુ મહત્વની છે. નાસ્તિવાદ જે છૂટી ગયું એ તો નાસ્તિથી કહ્યું, અસ્થિપૂર્વક શું વાત કરી છે કે મારી ચેષ્ટા તો જ્ઞાન ચેતનામય છે. આગળ કહે છે કે આ દેહ આદિથી જુદો જ્ઞાન આનંદ સ્વરૂપ જ હું છું, એવું જ્યાં સ્વસંવેદનથી સમ્યક ભાન થયું ત્યાં ધર્માત્મા જ્ઞાની જાણે છે કે અરે અત્યાર સુધી તો પથ્થરમાં પુરુષની ભ્રાંતિની માફક આ અચેતન શરીરને જ મેં આત્મા માન્યો અને તેની સાથે વ્યર્થ ચેષ્ટાઓ કરી, જેમ અંધારાને લીધે કોઈ પુરુષ પથ્થરને કે ઝાડના ઠૂંઠાને પુરુષ માનીને તેને બોલાવે, તેના ઉપર પ્રેમ કરે, તેની સાથે લડે, લડતા લડતા તે પોતાના ઉપર પડે ત્યાં એ એમ પણ માને કે એને મને દબાવ્યો માર્યો બધું એની સાથે થાય, પણ એ બધી ભ્રાંતિ અંધારું હતું એટલે અહીંયા પણ જ્ઞાન નહોતું થયું એટલે અજ્ઞાન રૂપી અંધકારમાં એને એવી જ ભ્રાંતિ વર્તી હતી. પણ જ્યાં પ્રકાશ થાય અને એને જેમ દેખાય, પિરાપને દેખાય કે આ તો પુરુષ નથી પણ પત્ર છે અથવા તો ઠૂંઠું છે, મેં ભ્રાંતિથી વ્યર્થ ચેષ્ટાઓ કરી, તેવી રીતે અજ્ઞાન રૂપી અંધારાને લીધે અજ્ઞાની અચેતન શરીર આદિને જ આત્મા માનીને તેની સાથે પ્રીતિ કરતો, બાહ્ય વિષયોને પોતાના ઇષ્ટ અનિષ્ટકારી માનીને તેમના પ્રત્યે રાગ દ્વેષ કરતો, શરીરને ખોરાકનો સંયોગ થાય તો એ એમ માનતો કે હું ખાઉં છું, હું પીવું છું,
शरीर माथी वाणी वाणी ना कारणे निकले त्यारे एम मानतो के हूँ ज बोलू छु, आँख थी हूँ देखू छु, आ इंद्रियो द्वारा हूँ ज्ञान करू छु, कान थी सांभळू छु, ए बधुं हूँ करू छु, एम मानीने अनेक प्रकारे भ्रांति थी चेष्टा करतो हतो। पण हवे ज्यां ज्ञान प्रकाश थयो अने स्व संवेदन वडे आत्मा ने देह थी भिन्न अनुभव्यो, सानुभूति थई त्यारे देह थी भिन्न आत्मा ने अनुभव्यो, त्यां धर्मी जाने छे के रे आ देह तो अचेतन छे, देह अचेतन छे अने हूँ चेतन छु, ए अचेतन रूप हूँ नथी, छतां तेने ज आत्मा मानीने अत्यार सुधी मैं व्यर्थ चेष्टाओ करी, पण हवे ए भ्रांति टळी गई छे, हवे ए भ्रांति टळी गई छे, पण शरीर थी भिन्न आत्मा जाण्यो छे, अनुभव्यो छे, એટલે જ્ઞાની ઇન્દ્રિયોનો દાસ નથી, એટલે કે ઇન્દ્રિયો દ્વારા હું જ્ઞાન કરું છું એ માન્યતા પણ ટળી ગઈ। ઇન્દ્રિયો બરાબર હશે તો મને જ્ઞાન થશે એવી જે માન્યતા હતી એ પણ ચાલી ગઈ। એટલે જ્ઞાની ઇન્દ્રિયોનો દાસ નથી પરંતુ તેનાથી ઉદાસ છે, એના દ્વારા પોતાને કાંઈ કરવું નથી, કાંઈ પ્રાપ્ત પણ કરવું નથી, અને ઇન્દ્રિયો દ્વારા પોતાને સુખ કે દુઃખ થતું પણ નથી, એમ એની માન્યતા, એમ એની શ્રદ્ધા છે। ક્યારે? કે જ્યારે એને આત્માનું સ્વરૂપ સ્વાનુભૂતિપૂર્વક ખ્યાલમાં આવ્યું છે ત્યારે। એટલે કે છે કે અતિન્દ્રિય આત્માનો દાસ ઉપાસક છે। કોણ? જ્ઞાની। જ્ઞાની ઇન્દ્રિયોનો દાસ નથી પણ અતિન્દ્રિય આત્માનો દાસ એટલે ઉપાસક છે। અજ્ઞાની તો જડ ઇન્દ્રિયોને પોતાની માનીને તેનો જ દાસ થઈ રહ્યો છે, ઇન્દ્રિયોના વિષયમાં રાચી રહ્યો છે, ઇન્દ્રિયો દ્વારા પોતે જ્ઞાન કરે છે, ઇન્દ્રિયો દ્વારા જ બધું પોતાનું ચાલી રહ્યું છે એવી એની માન્યતા છે। એટલે એ ઇન્દ્રિયોને પોતાની માનીને એનો દાસ થઈ રહ્યો છે, એ પરાધીનતાને પોતે સ્વીકારી રહ્યો છે, ઇન્દ્રિયો કાંઈ એને પરાધીન કરતી નથી પણ એણે એવી માન્યતા કરી અને એ ઇન્દ્રિયોને આધીન થઈ ગયો છે, એમ એને પરાધીનપણું વર્તે છે। પણ એ બધું ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એના સ્વરૂપમાં કાંઈ ફેરફાર નથી થયો, એ પોતે એમ માની રહ્યો છે અને એમ એ જાતે જ ઇન્દ્રિયોનો દાસ થઈ રહ્યો છે। કાન આંખ વગેરે ઇન્દ્રિયો સારી હોય તો હું શબ્દનું શ્રવણ રૂપનું અવલોકન બરાબર કરી શકું એમ માનીને જ્ઞાની ઇન્દ્રિય વિષયમાં જ રાગ દ્વેષ કરતો થતો એનો દાસ થઈને, વિષયોનો ગુલામ થઈને વર્તે છે। મારો આત્મા પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, ઇન્દ્રિયોથી પાર છે, મારો આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, ઇન્દ્રિયોથી પાર છે એવા સમ્યક ભાનમાં ધર્મી જીતેન્દ્રિય વર્તે છે। ઇન્દ્રિયોને જીતી લીધી હોય એટલે પછી હવે એને ઇન્દ્રિયોના વિષયો તરફ લક્ષ જાય નહીં, અહીંયા કેમ કહેવું છે, ઇન્દ્રિયોના વિષયોનો હવે એ ગુલામ થતો નથી એટલે એને જીતેન્દ્રિયપણું વર્તે છે। મારો આત્મા પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને ઇન્દ્રિયોથી પાર છે, ઇન્દ્રિયો દ્વારા મારે કાંઈ મેળવવાનું નથી અને ઇન્દ્રિયોને મારે પોષવાની પણ નથી, એને હું પોષી શકતો પણ નથી, એમ સમ્યક ભાનમાં ધર્મી જીતેન્દ્રિય વર્તે છે। તે જાણે છે કે મારું જ્ઞાન કે મારો આનંદ ઇન્દ્રિય વિષયોમાં નથી, હું પોતે જ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું, એટલે તેને બાહ્ય વિષયોમાં આત્મબુદ્ધિ નથી। ખબર પડ્યા પછી શું થાય એનો આખો વિસ્તાર છે, ખબર પડ્યા પછીથી શું થાય એમ કરી નાખી વાત લીધી છે। એટલે ગુરુદેવ અસ્તિપૂર્વક ઘણી બધી વાત આમાં લઈ લીધી છે આગાથામાંથી। આ આત્મા જ શરીર છે એમ સીધી રીતે ભલે ન કહે પણ બાહ્ય વિષયોથી જ્ઞાન ને આનંદ થવાનું જે માને છે તે જીવ શરીરને જ આત્મા માને છે, એ હજી એમ માનતો હોય કે આ આનંદ શરીર દ્વારા થાય છે તો ખરેખર એ શરીરને જ આત્મા માને છે, ભલે બોલે નહીં બોલવાનું જુદું હોય તો પણ, એમ કહેવું છે કે આ આત્મા જ શરીર છે એમ સીધી રીતે ભલે ન કહે, એટલે બોલવામાં તો બોલે આત્માનું શરીર જુદા એમ, પણ બાહ્ય વિષયોથી જ્ઞાન થાય કે આનંદ થાય બેમાંથી કાંઈ પણ માને બાહ્ય વિષયોથી, તો એનો અર્થ એ થયો કે એ જીવને શરીર રૂપે જ માને છે, શરીરમાં એ આત્મબુદ્ધિ જ કરી રહ્યો છે, એ ગયું જ નથી, હજી શરીર
માંથી આત્મબુદ્ધિ એને ગઈ જ નથી અને પોતાને એટલે આત્માને શરીર રૂપે જ માને છે, પોતાનું અસ્તિત્વ શરીર રૂપે જ માને છે. નહીતર તો પછી જ્ઞાન અને આનંદ બહારમાંથી થવાનું હોય જ નહીં. બહારમાંથી જ્ઞાન કે આનંદ થાય એવી જ્યાં સુધી માન્યતા છે ત્યાં સુધી એનો અર્થ એ જ થયો કે એ શરીર રૂપે પોતાને માને છે. આ બીજી રીતે સમજાવ્યું. જીવ જેનાથી પોતાને જ્ઞાન અને સુખ થવાનું માને એને આત્મા જ માને છે. જે ઇન્દ્રિયોથી કે પરથી આનંદ થવાનું માને છે તે જડને જ આત્મા માનીને તેના દાસ પણ વર્તે છે. ધર્મી જાણે છે કે મેં પણ પૂર્વે અજ્ઞાન દશામાં ભ્રમણાથી દેહને જ આત્મા માનીને ચેષ્ટાઓ કરી, પણ હવે ભાન થયું કે આ દેહ તો મારાથી અત્યંત જુદો અચેતન છે. જેમ લાકડાનો થાંભલો મારાથી જુદો છે તેમ આ દેહ પણ મારાથી જુદો છે. તો અરૂપી ચૈતન્ય સ્વરૂપી હું ચૈતન્ય સ્વરૂપ છું, એ અરૂપી અને હું ચૈતન્ય સ્વરૂપી સંવેદ છું. શરીરથી મારી જાત જ જુદી છે. અને પેલા જે સાત બોલ છે અહીંયા ફરીથી લીધા છે ગુરુદેવે, પણ એ રીતે જ લીધા છે કે શરીર છે તે રૂપી છે અને હું અરૂપી, શરીર જળ હું ચેતન, શરીર સંયોગી હું અસંયોગી, શરીર વિનાશી હું અવિનાશી, શરીર આંધળું હું દેખતો, શરીર ઇન્દ્રિય ગ્રાહ્ય હું અતિન્દ્રિય સ્વ સંવેદન ગ્રાહ્ય, શરીર મારાથી બાહ્ય પરતત્વ અને હું અંતરંગ ચેતન મૂર્તિ સ્વતત્વ. આ રીતે શરીરને અને મારે અત્યંત ભિન્નતા છે. આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જ્યાં ભેદ જ્ઞાન થયું અને યથાર્થ તત્વ શ્રદ્ધાનુરૂપ સમ્યક દર્શન થયું ત્યાં શરીર આદિમાં આત્મબુદ્ધિનો ભ્રમ છૂટી ગયો. શરીરના સુધરવા બગડવાથી મારું કાંઈ સુધરે કે બગડે એવો ભ્રમ છૂટી ગયો અને દેહ આદિ પરદ્રવ્યોથી ઉપેક્ષિત થઈને ચિદાનંદ સ્વભાવમાં વળ્યો. આનું નામ સમાધિ છે. ભિન્ન આત્મતત્વના ચિંતન વિના સમાધિ થાય જ નહીં. શરીરથી ભિન્ન આત્મતત્વ છે એવા ચિંતન વિના સમાધિ થાય જ નહીં. માત્ર પરદ્રવ્યથી હું જુદો છું એમ નહીં, પણ પોતે જ્ઞાન સ્વરૂપ છે એ વાત પણ સાથે હોવી જોઈએ. પરદ્રવ્યથી જુદો, પણ જુદો એટલે શું? એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે અને બધાથી જુદો છે, એમ બે વાત સાથે જ રહેલી છે. પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણ્યા વિના એ પરદ્રવ્યો તરફ ઉપેક્ષા થાય નહીં, પરદ્રવ્યો તરફનું વલણ છૂટે નહીં. પરદ્રવ્યોથી ઉપેક્ષા વિના સ્વતત્વમાં એકાગ્રતા કેવી રીતે થાય? પરદ્રવ્યોમાં જ હજી પોતાપણું હોય તો પછી સ્વદ્રવ્યમાં એ જાય ક્યાંથી? સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરે કેવી રીતે? અને સ્વતત્વમાં એકાગ્રતા વગર સમાધિ કેવી? અને સમાધિ વગર સુખ કે શાંતિ કેવા? માટે સૌથી પહેલા ભેદ જ્ઞાનના અભ્યાસ વડે દેહ આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને જાણવો તે જ સમાધિનું મૂળ છે. બહુ સરસ ઉપસમાર ગુરુદેવે, બહુ સરસ ગુરુદેવે બધું જ અસ્તિપૂર્વક કહ્યું. નાસ્તિથી વાત તો બરાબર છે, પણ મૂળ વાત તો એ જ પકડવાની કે હું ભગવાન આત્મા આવો છું અને આવો છું તો બીજું બધું પાછું મારાથી જુદું છે એ વાત તો સાથે રહે જ છે. એમ ભેદ જ્ઞાન કરવાનું, આત્માના સ્વરૂપને જાણ્યા વિના ભેદ જ્ઞાન થાય નહીં, આ વાત છે. તો આ 21મી અને 22મી ગાથા આ રીતે આપણે પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદાન બોલીએ. સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવ રતિ